ઉદ્ધવ જ્યારે ગોકુળમાં આવે છે અને ગોકુળની એક દિવાલ ઉપર ભગવાન કૃષ્ણનું જ્યારે સુંદર ચિત્ર જોયું, આ બે હૂપ કાનુડો, વાંકડિયા વાળ, ગુલાબી ગાલ, અને હમણાં દોડીને જાણે આમ કહેવાય ખોળામાં વહી આવશે એવું આ બે હૂપ કૃષ્ણનું ચિત્ર દોરેલું, પણ ક્ષતિ એટલી રહી ગયેલી કે એમાં પગ નહોતા દોર્યા. અને વ્રજની કોઈ માયો ને ઓધવ કહે છે કે આ ચિત્ર કોણે બનાવ્યું છે, કે અમારી રાધિકાએ બનાવ્યું છે. મહાનુભાવો બધા બેઠા છે, ઘણીવાર બિહારીભાઈ બિરાજભાઈ ઘણીવાર વાત થતી હોય કે રાધા છે એ કલ્પિત પાત્ર છે, આખા ભાગવતની અંદર ક્યાંય રાધાનું નામ છે જ નહીં, 100% નથી. પણ ભાગવતની અંદર રાધાનું પાત્ર નામ નથી એનો અર્થ રાધા નથી એમ કેમ કહેવું? કારણ કે ભાગવત ગ્રંથ છે એ કૃષ્ણના જીવન ચરિત્રનો પૂર્ણ ગ્રંથ નથી. એ પરીક્ષિત રાજાએ જે પ્રશ્નો કર્યા 7 દિવસ અને એ સુખદેવે જે જવાબ આપ્યા, એ બેયનો જે વાર્તાલાપ છે એ શ્રીમદ ભાગવત છે. અર્જુન પ્રશ્ન કરે, ભગવાન નારાયણ જવાબ આપે, એ મહાભારતનું કાળજુ, એ ગીતા છે. તો આમાં કદાચ પરીક્ષિત રાજાએ રાધા વિશે નહીં પૂછ્યું હોય. અને ત્રીજી વાત કે પરીક્ષિતના ગુરુ રાધા છે, સોરી સુખદેવના ગુરુ રાધા છે, અને એ ગુરુનું નામ લે એટલે એને સમાધિ લાગી જતી હતી. અને અહીંયા પરીક્ષિત માટે 7 દિવસ છે, જો ગુરુનું નામ લેવાય જાય ને કદાચ જો ભૂલથી સમાધિ લાગી જાય તો પરીક્ષિતનું શું? એટલે જાણી જોઈને એમ કહેવાય કે સુખદેવે એક પણ જગ્યાએ રાધાને યાદ નથી કર્યા. સહેજ ગોપી ગીતમાં ક્ષણિક પાંચ દિન બારો વ્યાયો જ્યારે એવું લાગે છે કદાચ માથું પસાડીને નીકળી ગયો છે, ઘરે આગળ નામ લેવાય જાત, આગળ ગુરુને યાદ કરાય જાત. ગીતા મહાભારતનું જેમ કાળજુ છે એમ ભાગવત એ કૃષ્ણ પરમાત્માનું વાંગ્મય સ્વરૂપ છે. એટલે કોઈને પૂછ્યું કે આ કોણે ચિત્ર બનાવ્યું, કે અમારી રાધિકાએ બનાવ્યું છે. ઓ બોલાવો ને રાધિકાને. રાધાજી આવે છે અને કહે છે કે વધવ કે એમાં ખામી છે. કે ના ખામી તો નથી, પણ રાધા અને પગ કેમ ન દોર્યા તે? આંખ માલી દાડ 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 આ હુંબળ્યા જવા. ઓધાઓ હું એના પગ કેમ દોરું બાપ? કેમ કે એકને પગ હતા ને મથુરા વયો ગયો, આજ આ ચિત્રના પગ દોરું ને કાલી ચિત્ર વયું જાય તો મારે વાતું કોની હારે કરવી, એટલે મેં આના પગ નથી દોર્યા. આપણી પહેલી વયો ન જાય સાહેબ. દર વર્ષે આવો આનંદ કરાવનારો યોગેશભાઈ એ આપણો લોકપ્રિયતામાં આગળ વધવો જોવે, એ આપણી વચ્ચેથી આપણા નામથી વયો ન જાય. કારણ કે એના એના સદગુરુને એની ઉપર એ બદરંગદાસ બાવલિયાની પૂર્ણ કૃપા છે. અમારે આલિંગભાઈ મોવ ઘાટણવાળા બાપાના પરમ ભક્ત, એ પણ એના જ કીધેલા શબ્દો, બીજા આ કોઈ ઓલું નહીં. પણ એ જ્યારે જ્યારે યોગેશભાઈને મળે ત્યારે અમે બેઠા હોય ત્યારે પણ વાત કરતા આલિંગ બાબુ કે મહાનગરી મુંબઈ સિમેન્ટના જંગલમાં એ માણા બેઠો છે, પણ યોગેશ સાગરના રોમેરોમાં બજરંગદાસ બાવલિયો વાસ કરી ગયો છે, એટલો એની ઉપર એની કૃપા છે. અને એને કોઈ મુંબઈમાં ગુરુભાઈ મળે સાહેબ, કોઈ પણ વ્યક્તિ એને મળે તો એને એને પોતાને એમ જ થતું મારા બાપનો દીકરો આવ્યો છે, મારો બજરંગદાસ બાવલિયાનો દીકરો આવ્યો છે, આવો ભાસ આ માણસને થાય. અને બાવલિયો બાવલિયો હતા. હમણાં યોગેશભાઈ થોડાક દિવસો પહેલા સોમનાથ કાર્યક્રમ હતો કાર્તિકી પૂર્ણિમાને, અને એ પહેલાં થોડાક કામ માટે હું સોમનાથ દર્શને ગયેલો ને થોડુંક કામ એટલે ત્યાં બેઠેલા, અને આપણા પીકે લેરી સાહેબ આપણા ગુજરાતના મુખ્ય સચિવ હતા પોતે, કનુભાઈ લહેરીના દીકરા, અને કનુભાઈ લહેરી અને પૂંજી બાપાને બહુ સારા સંબંધો. અને અમે ત્યાં જમતા જમતા મને પીકે લહેરી સાહેબે જે વાત કરી, આપને કહું કે મારા બાપુજી અવારનવાર બગદાણા જાય, કોઈ મહેમાન મુંબઈથી આવ્યા હોય કે બીજા મહેમાન આવ્યા હોય તો ગાડી લઈ અને જાય, અને બાપા સાથે ને ખૂબ બનતું, હુકારા તુકારા ઢોંગ કરતા સામસામા કનુભાઈ લેરી સાહેબના બાપુજી. પણ એ મને એણે એ વાત કરી કે એ બાપાને સંબંધ ખરા પણ એટલા બધા શ્રદ્ધામાં માનતા નહીં કનુભાઈ. એટલે એકવાર બે રમૂજમાં બેઠા એટલે કીધું કે ભાઈ તમે સાધુ, તમારે તો આ બધું આમ ને તેમ ને, તમારે તો બધા સેવકો આવી જાય ને. અને ત્યારે બદરંગદાસ બાવલિયા એટલું બોલ્યા બાપા કે કનુભાઈ હાવ નથી હો,
ન હોય તો નભે નહીં ગાંડા, કાંઈ તો હોય ને કનુભાઈ, એમણે દુનિયા ગાંડી નથી યાર, અહીંયા હાવ અમે બાવાથી નથી બેઠા. તો કનુભાઈ કે તો મને કઈ કયો લ્યો, તાક તો સાંભળી લે કનુભાઈ, લેરી તારી પાસે તારી ગાડી લઈને તું આવ્યો છો, અને અત્યારે બગડાણા બેઠેલો બજંગદાસ બાવલિયો એમ કહે છે કે આજનો રોટલો તારે અહીંયા બગડાણાનો ખાવાનો છે, હવે તારામાં તેવડ હોય તો સ્લેપમાં સેલ્ફ મારી નીકળી જા. કેમ કે હા કે તો નીકળ. અને સાહેબ કનુભાઈ જીપમાં બેઠા કે તો બાપા સીતારામ, કે તો સીતારામ વાલા, પણ રોટલો આઈનો છે, હવે તારે જવું હોય તો જા. અને આપ જે બગડાણા ગયા છો ને ખબર છે, આશ્રમની બે બાજુ નદીઓ છે, બગડે બે વાટો લીધો ફરતો, અને ઉપરવા એવો વરસાદ મંડાણો અરવિંદભાઈ કે બે નદીમાં ઘોડાપૂર. બગડાણામાં સાટો નહીં વરસાદનો ત્યારે, પણ ડુંગરમાં મેં એવો મંડાણો ને એવું ઘોડાપૂર આવ્યું, હાજ સુધી પાણી ઉતર્યું નહીં. શેવટે કનુભાઈ ને બાપાનો રોટલો ખાવો પડ્યો ત્યારે કીધું બાપા તમે સાચા છો, અમે ખોટા છીએ. હે આ સાહેબ દુનિયા ગાંડી નથી, એમણે કાંઈક તો છે જ આ. અને આ બધી વાતો ભારતમાં જ લાગે હો ભાઈ, આ પરદેશમાં ફરવા જેવું છે, રહેવા જેવું કઈ છે નહીં. અમે જઈએ બધે, આપણા ભાઈઓ ને સારું કમાય છે 100%, પણ હજી સંસ્કૃતિ પકડીને બેઠા. બાકી મૂળ અમેરિકન જ્ઞાના હોય જોજો. હમણાં એક ભાઈ મને પૂછ્યું, મને કે તમે બધે જઈએ એવા, મેં કીધું આ, મને કે ત્યાંના દાંપત્ય જીવનમાં ભારતના દાંપત્ય જીવનમાં ફેર શું? મેં કીધું ઘીમાન ગાંસલેટમાં ફેર હોય એટલો ફેર છે. લે ભાઈ હવે ઘડીક હમાયણ કરીએ, આપણે કરવી ને હમાયણ? હા તમારે જ કરવી જ હોય ને. મેં કીધું બહુ ફેર છે. મને કે કઈ રીતે? મેં ગાંડાભાઈ અહીંયા જો સંબંધ થાય, અહીંયા જાત જોવાય છે, જુવાર નથી જોવાતી. જોઈને હોર અહીંયા જાત લાજાળા લોપે ની પછી પડી પટોળે ભાતી ફાટે પણ ફીટે નહીં. મેં કીધું અહીંયા પેલા સંબંધ થાય, સંબંધ થાય પછી જેમ જેમ તહેવાર આવે એ પ્રમાણે દીકરીને કપડા મોકલે, ઘરેણા મોકલે, ગામડાની હાદી ભાષામાં હાલડા કે. જેમ દીકરીની ઉંમર થતી જાય એમ ઘરેણા પાછા પાછા આવે કે ભાઈ હવે આ ઝાંઝરી નથી થતી, આ બુટી નથી થતી, બીજી મોકલો. જોકે હવે આવું નથી, અત્યારે તો ઓળખે પેલા સંબંધ થઈ જ જવો જોવે, નગર પૂરા ઓળખી લઈ થાય તો પડ ખુલે. હવે 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 શું કરે છે? આમ જો જેવો સંબંધ થઈ જાય ને ભાઈ, એટલે હવે ઘરેણા બરેણા એવું કઈ નહીં. છોકરી છોકરા મારી દીકરા હામ હામ મોબાઈલ લઈ લે, આપણને એમ થાય ભાઈ વાળું કરીને હુઈ ગયો છે, હુઈ ન ગયો હોય ગોદડા હોપટ મેસેજ જતા હોય. ઓહો હો હો હો, અને પાછા એવા મેસેજ બધાય, શરૂઆતના તો એવા જ બધું હોય ને, શરૂઆત તો એમાં લગ્ન થઈ જાય એનો એક વર, હા 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 હા, એને આકાશ પાતાળ કઈ નડે જ નહીં. બોલો એક વર્ષ તો એવું ફેર્યા કરે, આગળ ઈ આજો જતો એના સોપાટી ઉપર જોયો કરે, પાછળ ઈ આજે આવતા ગમુક ગમુક ગમુક, જો જે ગાંડી ખાડ છે તારી માને બધું દેખાય, ઢીલો હું પડે હાવ એમ. રણજીતભાઈ છે કેવું લાગે? એલા તાળીઓથી વધાવો. એ આ આ આ આ આ આ આ બટુકસી બાપુના દીકરા, જેણે બાપા સાથે કેટલા સંબંધો. બટુકસિંહજી સમાળડી, આ રણજીતભાઈ બેઠા, તાળીઓથી એમને વધાવો. હા આ બધું મેં તમને કીધું એમ, સાલ ઓઢાડીને જો કે સન્માન લે જ નહીં પણ લેવું જ પડશે, તાળીઓથી વધાવો. અને આ ગરાઈશિયાએ આ દરબારે સાહેબ ભાવનગરમાં બજરંગદાસ બાપા આરોગ્ય ધામ જે બનાવ્યું છે, હું સાતી ઠોકીને કહું, કોઈ દાખલ થવા નથી કહેતો, ભગવાનનો કોઈને દાખલ કરે, પણ હકીકત કહું કે મુંબઈની ટોપમાં ટોપ જે હોસ્પિટલ છે એનું પાણી શું ન આવે.
અને ગરીબ માણસો જાય. ઓ ન્યા સાહેબ, ન્યા કોઈ કઈ અંબાણી બંબાણી પરિવાર નો જાય સાહેબ, શેલો ગામડા નો વાડીમાં રહેનારો માણસ સાહેબ ઈ હોસ્પિટલમાં જાય છે. એવડી હોસ્પિટલ એને ગરીબોની સેવા માટે, એને ખૂબ ખૂબ તાળીઓથી વધાવો, ખૂબ ખૂબ ધન્યવાદ. હા, અને પાછું આપણે કોકનો એવું ફોન કરીએ કે રણજીતભાઈ ત્યાં ખરેખર એને ફલાણ દાખલ કર્યા છે, એટલે અગાઉ સમજી જાય કે ટૂંકમાં લેવાનું નથી ને ત્યાં કાંઈ. આ હામેલ કહો તો જ ફોન કર્યો હોય ને ભાઈ અમે, એની અમે આંગળી સીનથી બીજું જ શું કરીએ. મૂળ વાત એમાં 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 તમને કહું, ભલે આપણે આપણે બધા ભાઈઓ છીએ, આપણે આપણે બધા ભાઈઓ છીએ, કાંઈ આપણે કાંઈ પણ હાસું કેવું પડે. ભાઈ ગીતામાં ભગવાન કૃષ્ણએ સાત લક્ષણ અરવિંદભાઈ બતાવ્યા છે કે સ્ત્રી જેટલો વિવેક પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી શક્તિ પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી દયા પુરુષમાં ન હોય, સ્ત્રી જેટલી કરુણા પુરુષમાં ન હોય, કરુણાની તો મૂર્તિ જ, અને સ્ત્રી જેટલો ત્યાગ પુરુષમાં ન હોય. મા તત્વ જેવું છે, મારે પણ બીજાને મારવા ન દે. ઈ માં કારક જપતે મા 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 છે.